લોકોની ફરિયાદ છે કે આ ભણ્યા પછી નોકરી નથી મળતી, ખોટી વાત છે. એટલે હમણાં અનપઢ ને 300 પગારમાં જો નોકરી મળે તો તમને કેમ ના મળે ડબલ ગ્રેજ્યુએટ? પણ આપણે એક માનસિકતા તૈયાર થઈ ગઈ છે કે હું ગ્રેજ્યુએટ થયો, એન્જિનિયર થયો તો મને એવી નોકરી મળવી જોઈએ, એસી ઓફિસ હોવી જોઈએ. વિદ્યાર્થીઓને આમ ઘોટી ઘોટીને પાઈ દીધું કે તમે એસી ઓફિસની ક્યારે ઈચ્છા નહીં રાખશો. તમે જ્યારે ઇન્ટરવ્યુ આપવા જાઓ, તમને પૂછે ઇન્ટરવ્યુ લેનાર, તમે તમારી ક્વોલિફિકેશન શું છે, તને કહેજો મારું ક્વોલિફિકેશન તો આ છે, પણ તમે જે કહેશો બધું જ કાબૂલ કરીશ અને કહેજો, અને માથા પછાડીને મહેનત કરજો. તમારા પગાર સામે નહીં જોતા, 10 આપે 15 આપે, તમને 15 આપે 25 આપે, તમારી જેટલી કેપેસિટી એટલી તમે મહેનત કરશો. કલાકો સામે પણ નહીં જોતા, તમે એસી ની શોધ નહીં કરતા, એસી નહીં ગોતતા. તમે જો દાખલો કરશો ને તો એસી ગોતતું ગોતતું તમારી પાસે આવશે. ક્યાં છે, ક્યાં છે આવો ખમતી દરિયાન, એને મારી ગરમી નથી થવા દે, એસી ગોતતું ગોતતું આવશે. આ વાત ને ઘૂંટી ઘૂંટીને વિદ્યાર્થી પાઈ દે, ઘૂંટી ઘોડી ઘોડીને પાઈ દઈએ, શું કામ છે, શું કામ પ્રાપ્તિ ન થાય. માટે તમને કહું છું, અહીં બેસીને સાંભળે એને કહું છું, ઘેરે બેસીને સાંભળે એને કહું છું, મહેરબાની કરીને પ્રારબ્ધ ને આધારે જીવતા નહીં, જ્યોતિષ ને આધારે જીવતા નહીં. દાખલો કરજો, પ્રભુ પર ભરોસો રાખશો.